સુરત શહેર બાદ બારડોલી ખાતે સ્મશાન ભૂમિમાં સ્ટાફના અભાવે સાંજે 6 વાગ્યા સુધી જ અગ્નિદાહમાં તે સ્મશાન ભૂમિ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. તો બીજી બાજુ 15 દિવસમાં 149 જેટલી અસ્થિ કુંભ ભેગી થતા સ્મશાન ભૂમિ સંચાલકો માટે યોગ્ય જગ્યાને વિસર્જિત કરવું પડે પણ પડકાર બની ગયો છે. કોરોનાના કહેર સુરત શહેર તેમજ જિલ્લામાં સમાવાનું નામ નથી લેતો ત્યારે શહેરના મૃત્યુની સંખ્યા વધતી જતા સ્મશાન ભૂમિની હાલત કફોડી બની છે. ત્યારે જિલ્લામાં હવે સ્મશાન ભૂમિમાં મૃતદેહ લવાઈ રહ્યા છે. બારડોલીના સ્મશાન ભૂમિમાં અગ્નિદાહ માટે બારડોલી પંથક સહિત સુરત શહેરને મૃતદેહમાં આવી રહ્યા છે. સતત ભઠ્ઠીઓ ચાલુ રહેતા થોડા દિવસ પહેલા એક ચીમનીની એંગલ ગરમ થઈ તૂટી પડી હતી. તો બીજી બાજુ અગ્નિદાહ માટે આવતા મૃતદેહની અસ્થિઓને પણ જમાવડો થઈ રહ્યો છે. આમ દિવસોમાં સ્મશાન ટ્રસ્ટ દ્વારા અસ્થિકુંભ હરિદ્વાર મોકલાઈ રહી હતી પરંતુ હવે અસ્થિકુંભનો જમાવડો થઈ રહ્યો છે. 15 દિવસમાં 149 અસ્થિઓ ભેગી થઈ છે. બારડોલી સ્મશાન ભૂમિમાં રોજના 20 જેટલા મૃતદેહ અગ્નિદાહ માટે આવી રહ્યા છે ત્યારે હવે મૃતદેહને પરિવારજનો પણ કલાકો રાહ જોવી પડે છે. તો બીજી બાજુ અંતિમ ક્રિયા માટે સ્ટાફ પણ પહોંચી વળતો નથી, જેથી સ્મશાન ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે કે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી જ અંતિમ ક્રિયા કરવાનો નિર્ણય લેવાયો હતો. બારડોલી સ્મશાન પ્રમોટ આજે કેટલાઓ દિવસથી આજે કોરોનાનું જે તોફાન ચાલી રહ્યું છે તેની અંદર અમારા બારડોલીનું સ્મશાન બી સક્રિય છે અને રોજની અમારી પાસે લગભગ 17 થી 20 શબો આવે છે અને તે રીતે અમે એનું મેનેજ કરીએ છીએ. પણ એ 17 થી 20 મહિને 24 કલાક અમારે ભઠ્ઠી ચલાવી તેની અંદર ભઠ્ઠીમાં એની ગરમી બહુ વધી ગઈ અને ગરમી વધી ગઈ એ હિસાબે એની ડેમેજ અંદરના પાર્ટ્સ બધા ડેમેજ થઈ ગયા અને અમારે ભઠ્ઠી બંધ રાખવી પડી અને એના હિસાબે રાતના જે ચલાવતા હતા તે પણ અમારે બંધ કરવું પડ્યું કારણ કે રાતના માણસ નહીં મળે અમારી પાસે ચલાવવાના ને તે હિસાબે અમે ભઠ્ઠી બંધ રાખી અને અત્યારે બી અમારી પાસે જે આજ લગીમાં જે કંઈ બધા શબના જે અમે કુંભ આપણે મોકલીએ છીએ હરિદ્વાર તે બધી અસ્થિ અમારી પાસે 150 જેટલી હમણાં સ્ટોકમાં પડી છે અને હજુ તો લગભગ 10-12 તો અત્યારે રોજની થાય છે બીજી ને એ હિસાબે આ બધું. કાકા, સામાન્ય રીતે કેટલા મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવતો પહેલાં? કોરોના પહેલાં લગભગ 5 થી 6 મારી એવરેજ છે રોજની. ત્યાર પછી તો આ ઘણું વધી ગયું અને 15-15ની એવરેજ રહેતી હતી. ભાઈ સુરતવાળાને પણ અમારે ના પાડવી પડી કારણ કે અમારું લોકલ જ એટલું બધું વધી ગયું કે સુરતવાળાને ના પાડવી પડી અમારે.